ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ જય રાજા રામ કેમ છો મજા માને વિદ્યાર્થી મિત્રો તમારા સ્ટાન્ડર્ડ થ્રીમાં તમારો જે સેમ ટુનો યુનિટ ટુ છે ફ્રૂટ્સ એ આજે આપણે શીખવાનું છે આગળના જે રિવિઝન પાર્ટ હતો અને નામ હતા એ આપણે શીખી ગયા છીએ તો આજે આપણે ફ્રૂટ્સના જે ચિત્રો આપેલા છે એ જુઓ તમારી વર્કબુકમાં અને એના અંગ્રેજીમાં આપણે નામ અને સ્પેલિંગ આજે શીખવાના છે તો જુઓ પહેલું છે એ તમે ચિત્ર ઉપરથી જોઈ શકો છો અને તમને બધાને ભાવે છે તો શું છે એ એપલ છે એટલે કે સફરજન છે બીજું છે ઓરેન્જ નારંગી ત્રીજું સૌનું મનપસંદ બધાનું ફેવરેટ શું છે મેંગો એટલે કે કેરી પછી છે બનાના એટલે કે કેળું એના પછી છે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ પછી ચીકુ ચીકુ પછી પપાયા એટલે કે પપૈયું કોકોનટ નારિયેળ વોટરમેલન તરબૂચ પાઇનેપલ તો અને અનાનસ ગુઆવા તો જામફળ પોમીગ્રેનિટ એટલે કે દાડમ તો અહીંયા આપણને આ જુદા જુદા ફ્રૂટ્સ આપેલા છે એના આપણે અંગ્રેજી નામ બોલ્યા હવે આપણે એના સ્પેલિંગ શીખીએ તો ચલો પહેલું એપલ છે તો અહીંયા એપલનું સ્પેલિંગ જુઓ તો એ डबल पी एल इप्पल एट्ले के सफरजन फरी तुओ ए डबल पी एल इपल एटरजन ओ आर ए एन ची ईरेन्ज एटले नारी ओ आर ए एन ची ई ओरेन्ज एटले नारंगी एम ए एन ची ओ मैंगो એટલે કે કેરી M A N G O મેંગો એટલે કેરી B A N A N A બનાના એટલે કેળો B A N A N A બનાના એટલે કેળો G R A P E S ગ્રેપ્સ એટલે દ્રાક્ષ G R A P E S ગ્રેપ્સ એટલે દ્રાક્ષ સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ એટલે ચીકુ પી એ વાય એ પપાયા એટલે પપૈયું પી એ પીએ વાય એ પપાયા એટલે પપૈયું અહિયાં જુઓ

એનએ ટી એ પોમે ગ્રેનેટ એટલે દાડમ પીઓ એમ ઈ જી આર એન એ ટી એ પોમી ગ્રેનિટ એટલે દાડમ તો બધા જ ફ્રૂટ્સના નામ આપણે શીખ્યા અને સ્પેલિંગ પણ આપણે લખ્યા તો તમે તમારી જે અંગ્રેજીની આપણી નોટબુક છે એમાં યુનિટ ટુના ફ્રૂટ્સના બધા જ સ્પેલિંગ સારા અક્ષરે નોટબુકમાં લખી દેજો હવે આપણે જોઈએ આગળ તો અહીંયા છે કે ચિત્રોમાં રંગ પૂરો અને ફળોના નામ લખો તો તમારે જે તમારી વર્કબુકમાં જે ચિત્રો આપેલા છે એમાં તમારે સરસ રંગ પૂરવાના છે અને ઉપર જે આપેલા બોક્સમાં એના જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ તમારે નીચે અહીંયા લખવાના છે તો તમે બધા જ ફ્રૂટના સ્પેલિંગ તમે જાતે ઘરે પૂરી દેજો તો આપણે એના નામ લખી દઈએ ચલો આ ચિત્ર શાનું છે અને શું કહેવાય તો બનાના શું કહેવાય બનાના બનાના એટલે કે કેળું તો બી એ એન એ એ બનાના એટલે કેળું તો અહીંયા બનાનાનો સ્પેલિંગ આપણે લખી દીધો આ શું છે તમારા બધાનું ફેવરેટ કેરી કેરી એટલે કે મેંગો તો આપણે એનું સ્પેલિંગ લખીએ એમ એ એન જીઓ મેંગો એટલે કે કેરી ચલો આ શું છે સફરજન એટલે કે એપલ એ ડબલ પી એલ ઇ તો અહીં આપણે એપલનો સ્પેલિંગ લખ્યો હવે જુઓ આ શું છે જામફળ એટલે કે ગ્વાવા સોરી અહીંયા આપણને અહીંયા ઓરેન્જ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે ઓરેન્જનું સ્પેલિંગ લખી દઈએ ઓરેન્જ તો આ સાનું ચિત્ર છે ઓરેન્જનું તો તમારે જુદા જુદા જે ફ્રૂટ છે એમાં સરસ મજાના રંગ પૂરવાના છે આ ચિત્ર છે એ तरबूज એટલે કે વોટરમેલન તો આપણે એનો સ્પેલિંગ લખીએ w a t e w a t e r m e l o n વોટરમેલન એટલે કે તડબુચ આ તો ચિત્ર આપણે ખબર જ છે શું શું છે અહીંયા ત્રાક્ષ તો એને શું કહેવાય ગ્રેપ્સ તો અહીંયા ગ્રેપ્સ નો સ્પેલિંગ લખીએ ગ્રેપ્સ જી આર એ પીઈ એસ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ અહીંયા છે પપૈયું એટલે કે પપાયા એનું સ્પેલિંગ શું થાય પી એ પી એ વાય એ પપ્પા એમ પપાયા એટલે કે પપૈયું અહીંયા છે પાઇનેપલ પાઇનેપલ એટલે કે અનાનસ એનું સ્પેલિંગ છે પીઆઈ એનઇએ ડબલ પી એલ ઇ પાઇનેપલ પાઇનેપલ એટલે અનાનસ તો અહીંયા આપણે બધા જે ફ્રૂટ્સના ચિત્ર હતા એના નીચે આપણે સ્પેલિંગ લખી દીધા હવે તમારે એમાં સરસ મજાના રંગો પૂરવાના છે હવે આગળ જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ફ્રૂટના નામની સામે તેનું સ્પેલિંગ લખો તો અહીંયા નામ આપેલા છે ગુજરાતીમાં એની સામે તમારે એનો સ્પેલિંગ લખવાનો છે તો સફરજન તો સફરજનને શું કહેવાય એપલ તો એપલનું સ્પેલિંગ લખો આપણે એ ડબલ પી એલ ઇ એપલનો સ્પેલિંગ પછી કેળા કેળાને શું કહેવાય બનાના તો બનાનાનું સ્પેલિંગ થાય બી એ એન એ એન એ બનાના પછી છે કેરી તો કેરીને શું કહેવાય મેંગો તો મેંગોનું સ્પેલિંગ લખીએ એમ એ એન જી ઓ મેંગો પછી છે દ્રાક્ષ તો દ્રાક્ષને શું કહેવાય છે દ્રાક્ષને ગ્રેપ્સ તો જી આર એ પીઈ એસ ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ પપૈયું તે પપૈયાને શું કહેવાય પપાયા તો પપાયાનું સ્પેલિંગ થશે પી એ પી એ વાય એ પપાયા નારંગી નારંગીને શું કહેવાય ઓરેન્જ તો ઓરેન્જનું સ્પેલિંગ થશે ઓ આ એ એન જી ઈ ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી તો અહીંયા આપણે ગુજરાતી નામની સામે એના સ્પેલિંગ લખ્યા હવે ખૂટતા મૂળાક્ષરો લખો અને સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે તો અહીંયા પહેલો સ્પેલિંગમાં ખૂટતો અક્ષર કયો આવશે તો એમ એ એન જીઓ મેંગો બીજો છે પી એ એ વાય પપાયા જી આર એ પી એસ ગ્રેપ્સ ઓ આર એ એન જી ઈરેન્જ બી એ એન એ બના પછી એ ડબલ પી એલ ઇ એપલ તો અહીંયા આપણે ખોટા મૂળાક્ષરો પણ લખી દીધા હવે જુઓ આપેલા જે શબ્દો છે એટલે કે જે ફ્રૂટના નામ છે એના ઉપરથી આ જે ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ એવા વાક્યો બનાવવાના છે તો અહીંયા શું છે એપલ તો અહીંયા શું કીધું કે ધીસ ઇઝ એન એપલ એન્ડ ધેટ ઇઝ એન એપલ તો આપણે એવા વાક્યો અહીંયા બનાવવાના છે તો એ મેંગો તો આપણે વાક્ય બનાવીએ ધીસ ઇઝ અ મેંગો

બે બે વાક્યો અહીંયા બનાવવાના છે ધીસ વાળું વાક્ય અને ધેટ વાળું વાક્ય ધીસ ઇઝ અ મેંગો ધેટ ઇઝ અ મેંગો ધીસ ઇઝ અ બનાના ધેટ ઇઝ અ બનાના હવે ઓરેન્જ તો ધીસ ઇઝ અ ઓરેન્જ નહીં ધેટ ઇઝ અ ઓરેન્જ અને તે પપાયા તો એનું વાક્ય બનાવીએ ધીસ ઇજ પપાયા अनेेट इज अ पप्पा तो विद्यार्थी मित्रों दरक शब्द ने अपने बेवाक्यों बे बनाया दीस इज अ मैंगो धेट इज में इज अ बनाना देट इज अ बनाना दीस इज अरेज धेट इज अ ऑरेज दीस इज एन ओरेंज देट इज एन ओरेन्ज दीस इज अ ग्रेप्स धेट इज अ ग्रेप्स ધીસ ઇઝ અ પપાયા ધેટ ઇઝ અ પપાયા હવે એના પછી જુઓ કે સાચા સ્પેલિંગ ફરતે લંબચોરસની નિશાની આપેલ છે તો એવું બોક્સ તમારે દોરવાનું છે તો સાચો જે સ્પેલિંગ હોય એને શોધીને એના ઉપર તમારે એવું બોક્સ દોરવાનું છે તો પી એ પીઈ વાયે પી એ પી એ વાય એ પીઈ પી એ વાય તમારી ત્રણમાંથી સાચો સ્પેલિંગ કયો છે તો પી એ પી એ

एल ए ग्रैप्स तो यहां જુઓ g r a p e s g r e p e g r e p a તો અહીંયા g r a p e s એનો સાચો સ્પેલિંગ છે તો અહીં આપણે ફ્રૂટના જે આગળ આપણે જોયું કે ફ્રૂટના નામ આપણે એને સ્પેલિંગ શીખ્યા પછી જે ચિત્રો હતા એમાં તમારે રંગ જાતે પૂરવાના છે અને એની નીચે આપણે એના સ્પેલિંગ લખ્યા પછી જે ગુજરાતીના નામ હતા એની સામે આપણે સ્પેલિંગ લખ્યા ખૂટતા મૂળાક્ષરો લખી અને સ્પેલિંગ પૂર્ણ કર્યા નામ ઉપરથી શબ્દ ઉપરથી બે બે વાક્ય બનાવ્યા અને જે સાચા સ્પેલિંગ હતા એ શોધી અને આપણે એના ઉપર લંબચોરસ કર્યું હવે ઓવરલ વર્ક તો અહીંયા ચિત્ર આપેલા છે અને અહીંયા ક્વેશ્ચન આપેલા છે ઇટ ઇઝ અ બનાના જુઓ આ શું છે બનાના છે ઇટ ઇઝ અ બનાના શું આ કેળું છે તો યસ ઇટ ઇઝ હા તે છે ઇટ ઇઝ અ મેંગો યસ ઇટ ઇઝ ઇટ ઇઝ અ પાઇનેપલ નો ઇટ ઇઝ નોટ એ પાઇનેપલ નથી પણ શું છે ઇટ ઇઝ પપાયા નો ઇટ ઇઝ નોટ તે નથી ઇટ ઇઝ અ ચીકુ નો ઇટ ઇઝ નોટ

તે આપણને પ્રશ્નો શીખ્યા કે વોટ ઇઝ ઇટ તે શું છે તે શું નથી અને યસ અને નોવાળા જવાબો આપ્યા તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં તમે બરાબર સ્પેલિંગ લખી અને તૈયાર કરજો અને તમારી બુકમાં અને નોટબુકમાં આ એક્સરસાઇઝ પણ લખી અને તૈયાર કરજો અસ્તુ